राज्य में आज रूपाणी सरकार ना 5 वर्ष पूरा थया छे, जेना भागरूपे पोरबंदरनी गोढ़ाणिया कॉलेज खाते म्युनिसिपल फाइनांस बोर्ड ना चेरमेन ने खास उपस्थित रहा था, जेमा विद्यार्थियों ने नमो टेब्लेट और शोधकर्ता साइंस ना विद्यार्थियों ने रोकड़ पुरस्कार स्वरूपे चेक अर्पण करवामां आव्या हता। हॉल नी कैपेसिटी करता वधु लोको होवाथी कोविड गाइडलाइन के सोशल डिस्टन्स जळवायुं न हतुं। 1 ઓગસ્ટ થી 9 ઓગસ્ટ સુધી પૂરા 9 દિવસ ગુજરાતની સરકારના અલગ અલગ વિભાગના સર્વ જન લોકો માટે એક કાર્યક્રમો આપી રહ્યા છે, ત્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની સરકારને 7 ઓગસ્ટે 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, ત્યારે આજનો 1 ઓગસ્ટનો કાર્યક્રમ જ્ઞાન શક્તિ દિવસ હતો। શિક્ષણના સંદર્ભમાં જે આમૂલ પરિવર્તન હતું દેશમાં નરેન્દ્ર મોદી સાહેબની સરકારે અને ગુજરાતમાં વિજયભાઈ રૂપાણીની ભાજપ સરકારે કર્યા છે, ત્યારે એના વિકાસ કામોના માધ્યમથી લોકો સુધી બાળકોને સારું શિક્ષણ મળે એના ઉપલબ્ધિમાં જ્ઞાન શક્તિ દિવસ હતો। આવતીકાલે સંવેદના દિવસ છે, 2 તારીખે, 3 તારીખે અન્નોત્સવ દિવસ છે, 4 તારીખે નારી ગૌરવ દિવસ છે, 5 તારીખે કિસાન સન્માન દિવસ છે, 6 તારીખે રોજગાર દિવસ છે, 7 તારીખે વિકાસ દિવસ છે, 8 તારીખે શહેરી જન સુખાકારી દિવસ છે અને 9 તારીખે આદિવાસી દિવસ છે। ત્યારે સમગ્ર ગુજરાતની ગરીબ કિસાન મહિલા યુવા મજદૂર દલિત આદિવાસી આ બધા જ લોકો માટેના સામાજિક રીતે ઉત્થાનના કાર્યક્રમો લઈને ગુજરાત સરકાર 5 વર્ષનું સર્વૈયું આપી રહી છે અને પ્રજા વચ્ચે જઈ રહી છે, ત્યારે ગુજરાતના માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, સમગ્ર મંત્રીમંડળ, ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીઓને ગુજરાતની જનતા વધાવી રહી છે, ભારતીય જનતા પાર્ટીને પૂરો પ્રેમ આપી રહી છે એ આજ પ્રજા સમક્ષ માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાહેબે આપ્યું છે। આવતીકાલે 2 ઓગસ્ટે માન્ય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો જન્મદિવસ છે, ત્યારે એમને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભેચ્છા અને આવનારા દિવસોમાં પ્રજાની સુખાકારી માટેના કામ ભારતીય જનતા પાર્ટીની સરકાર કરતી રહે, એવા કોર સાથે જ્યારે આ સરકાર વધી છે ત્યારે 1 ઓગસ્ટથી 9 ઓગસ્ટમાં ખૂબ ઉત્સાહથી લોકો જોડાણ છે। સ્ટેજ પર બેસી રહેલા રાજકીય આગેવાનોએ ખુદ માસ્ક પહેરેલ ન હતા કે નથી સોશિયલ ડિસ્ટન્સ જાળવેલ, જ્યારે સરકારમાં બેઠેલા રાજકીય આગેવાનો જો નિયમ ભંગ કરી કોરોનાને આમંત્રણ આપતા કેમેરામાં કેદ થયા હતા। કેમેરામેન યશ મલદાની સાથે અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર। ડિજિટલ ઇન્ડિયા